નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાની છે કે ગુજરાતની દરેક એક્ઝામમાં પૂછાઈ શકે છે. આપણે વ્યાકરણ વિશે વાત કરવાના છીએ. વ્યાકરણમાં આપણે જોઈશું સમાસ. સમાસ સાંભળીને જ આપણું મન ઉઠી જાય છે કે આનો ઉકેલ કઈ રીતે કરવો, એ ઉકેલે આપણે કરીશું. સૌથી પહેલાં આપણે જોઈશું સમાસ કેટલા છે. પહેલો સમાસ છે દ્વંદ્વ સમાસ, બીજો સમાસ છે તત્પુરુષ સમાસ, ત્રીજો સમાસ છે મધ્યમ પદલોપી સમાસ, આ બહુ ઓકવર્ડ લાગે છે, ચોથો સમાસ છે ઉપજ સમાસ, પાંચમો સમાસ છે કર્મધારય સમાસ, છઠ્ઠો સમાસ છે દ્વિગુ સમાસ, સાતમો સમાસ છે બહુવ્રીહી સમાસ, અને આઠમો જોઈએ તો અવયવી સમાસ. સૌથી પહેલાં જોઈશું આપણે દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ તો તમે આ ચિત્ર જોઈ શકો છો. એક ચિત્ર છે પુરુષનું અને એક સ્ત્રીનું, તમે જોઈ શકો છો. પણ આનો ઉકેલ આની સાથે કઈ રીતે સંકળાયેલો છે તો આપણે જોઈશું. આ બંનેની જોડી છે તો આ સમાસને આપણે જોડકાથી ઉકેલીશું. જોડકું તમે જોઈ શકો છો કે આપણે જોડકાથી અલગ કરીશું કે અને ઉદાહરણ આપણે જોઈએ તો સ્ત્રી પુરુષ, જવાબ આવશે સ્ત્રી અને પુરુષ, કે આ બંને અને કે તેથી અને કે આ બંને નેથી ઉકેલાતો હોય તો આને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે. બીજો સમાસ જોઈએ આપણે તત્પુરુષ સમાસ. આની અંદર છૂટા પાડતા નો નાની નું અને, એટલે કે આની અંદર નો નાની થી વડે આ પાંચ છ શબ્દથી છૂટો પડતો હોય તો તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. જોઈએ આપણે દેશ પ્રેમ, તો દેશ માટેનો પ્રેમ નો આવ્યો એટલે તત્પુરુષ સમાસ છે. આનંદ ધેલો, આનંદથી ધેલો, ધી આવ્યો એટલે તત્પુરુષ સમાસ છે. હવે જોઈશું આપણે મધ્યમ પદલોપી સમાસ. આ ચીકણો સમાસ છે કે કોઈ પણ વસ્તુ ટૂંકી હોય એને લાંબુ કરે છે. લાંબાળ પૂર્વક છૂટું પડે એટલે કોઈ પણ ત્રણ શબ્દનું હોય તો સાત આઠ શબ્દો કરતો હોય તો મધ્યમ પદલોપી સમાસ છે. આપણે જોઈએ તો દવાખાનું, દવા માટેનું ખાનું, આ લાંબુ થઈ ગયું એટલે મધ્યમ પદલોપી. જીવનશૈલી, જીવન જીવવાની શૈલી, આ પણ મધ્યમ પદલોપી છે. નેક્સ્ટ જોઈએ આપણે ઉપજ સમાસ, કેટલો ફરીને આવ્યો એ પણ આપણને ફરાવશે. જે શબ્દને છૂટું પાડતા નાર નારી નારું, આ ત્રણ શબ્દનો સમાવેશ થાય તો ઉપજ સમાસ કહેવાય. જોઈએ આપણે ભુવન મોહ, તો દુનિયાનો મોહ પાડનાર, નાર આવ્યો તો ઉપજ છે. તોલાટી, મહેસૂલ વસૂલ કરનાર, આમાં બી નાર આવ્યો, આ પણ ઉપજ છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ કર્મધારય સમાસ. એની અંદર પૂર્વ પદ જ્યારે ઉત્તર પદના વિશેષણ તરીકે કાર્ય કરતું હોય ત્યારે કર્મધારય સમાસ કહેવામાં આવશે. તો આપણે ઉદાહરણ જોઈએ પ્રત્યયો વડે અથવા આગળ મહા લખેલું હોય, પ્રત્યય વડે મહા આગળ લખેલું હોય તો ઉપજ સમાસ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ આત્મત્વ, આત્મારૂપી તત્વ, તત્વ આવ્યું પ્રત્યો, પ્રત્યો વડે એટલે તત્વ આવે તો ઉપજ છે. બીજું આપણે જોઈએ સત્સંગ, સાતો સંગ, સાચો સંગ તમે જોઈ શકો છો. અને મહાપુરુષ, મહાપુરુષમાં મહા આવ્યું તો તમારી આંખો મીચ્યા વગર લખી દેવાનું, કર્મધારય સમાસ. નેક્સ્ટ જોઈએ દ્વિગુ સમાસ. સંખ્યાસૂચક શબ્દ, કોઈ પણ શબ્દની આગળ સંખ્યા, કોઈ પણ શબ્દની આગળ સંખ્યા એક વચન આવે તો દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. જેમ કે નવરંગ, નવરંગનો સમૂહ, નવ આવ્યો એટલે દ્વિગુ સમાસ. પંચનાદ, પાંચ નદીઓનો સમૂહ. નેક્સ્ટ જોઈએ આપણે બહુવ્રીહી સમાસ. આ સમાસ છે ને અઘરામાં અઘરો કોને, તો આ સમાસ. તો આપણે એને જોઈએ તો
શબ્દને છૂટું પાડતા, જે ના છે તે આવે તો બહુવ્રીહિ સમાસ કહેવામાં આવે છે. તો આપણે ઉદાહરણ જોઈએ ના. મુસળધાર, મુસળ જેવી છે ધાર, જેની તે આવ્યું ને, જે તે. નકામું, નથી કામનું જેનું તે, તો આવ્યું ને તે, તે તમે જોઈ શકો છો. ચોપગું, ચાર છે પગ જેના તે, તમે જોઈ ને તે આવ્યું, એટલે બહુવ્રીહિ સમાસ કહેવાશે. ધન્યવાદ દોસ્તો, તમને આ વિડિયો જરૂર ગમ્યો હશે અને વિડીયોને લાઈક જરૂર કરજો.